જય ભોલેનાથ, હર હર મહાદેવ. તાલુકો જિલ્લો ગાંધીનગરના એવા ધોળાકુવા ગામ ખાતે માતાજી શ્રી ચંચળ માતાજીના નિજ મંદિરની અંદર પવિત્ર એવા શિવપ્રિય શ્રાવણ માસની અંદર ભગવાન ભોળેનાથ પાર્થેશ્વર મહાદેવની પૂજાનું આયોજન કરેલ છે. તો એવા મંદિરના પૂજારી શ્રી શાસ્ત્રી નીરવભાઈ પાઠક દ્વારા આ સુંદર મજાનું પાર્થેશ્વર દાદાનું આયોજન કરવામાં આવેલું, અને જે આયોજનને સંપૂર્ણપણે સાથ સહકારથી ધોળાકુવા ગામના યુવક મંડળો તથા સ્નેહી મિત્રોથી આજે આ પવિત્ર શ્રાવણ માસનો અંતિમ દિવસ એટલે કે શ્રાવણવદ અમાસના દિવસે સાથે મહાકાલ ભગવાનનું નિર્માણ કરી સાથે સાત વારના સાત યંત્રો સાથે ભગવાન મહાદેવનું નિર્માણ કરી આ પવિત્ર શ્રાવણ માસની અંદર સમસ્ત ગ્રામજનો તથા આ પૃથ્વી ઉપર વસનાર જીવમાત્રના કલ્યાણ અર્થે અહીંયા બ્રાહ્મણો તથા યુવક મંડળોના સાથ સહકારથી આ પાર્થેશ્વર મહાદેવનું નિર્માણ કરી દિન પ્રતિદિન દરરોજ માટીની અંદર એવું ગૌમૂત્ર સાથે પંચામૃત સાથે દર્ભનું પાણી વિવિધ પ્રકારની ઔષધિ સાથે અહીંયા પાર્થેશ્વર મહાદેવનું આયોજન કરી સમસ્ત ગ્રામજનો તથા વિપ્રો દ્વારા દિન પ્રતિદિન પૂજા કરી આ પાર્થેશ્વરનું નિર્માણ કરી પૂજા કરી ધન્યતાનો અનુભવ પ્રાપ્ત કરે છે. સાથે સાથે આ પાર્થેશ્વરનું સાંજે વિસર્જન તેમનો થાળ આરતી કરી સાંજે વિસર્જન કરી પાછું બીજા દિવસે મધ્યરાત્રિ એવા બ્રહ્મપોરની અંદર 3 વાગે ફરીથી નવા પાર્થેશ્વરનું નિર્માણ કરી દરરોજ પ્રાતઃકાળે અહીંયા પાર્થેશ્વર ભગવાનની પૂજા કરવામાં આવે છે. તો આનો એકમાત્ર હેતુ અને સંકલ્પ બ્રાહ્મણોનો એવો રહ્યો છે કે આ સૃષ્ટિ ઉપર આ પૃથ્વી ઉપર વસનાર જીવમાત્રનું કલ્યાણ થાય, સાથે સાથે ધોળાકુવા ગામજનોનું કલ્યાણ થાય, સાથે સાથે પરમાત્મા દેવાદિદેવ મહાદેવ દરેકને દીર્ઘ આયુષ્ય આપે, આયુ આરોગ્ય અને સંપત્તિની પ્રાપ્તિ કરાવે એવા સંકલ્પ સાથે આ પાર્થેશ્વર પૂજાનું આયોજન કરવામાં આવ્યું. આ પાર્થેશ્વરની રચના એમ કહ્યું કે મહાભારતની અંદર જ્યારે અર્જુનને એના સ્નેહીજનોને એના કુટુંબ કબીલાનો વધ કરવાનો વારો આવ્યો ત્યારે એ મહાભારતની અંદર અર્જુન દ્વારા ઉઠેલો પ્રશ્ન કે હે પરમાત્મા કૃષ્ણ, હું મારા કુટુંબ કબીલાનો વધ કરી રહ્યો છું, તો આનું પાપ મને અસંખ્ય ગણું લાગશે, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણના કહેવાથી આ અર્જુને આ પાર્થેશ્વર મહાદેવનું નિર્માણ કર્યું. અને બીજી વાત કે આનું નામ પાર્થેશ્વર કેમ પડ્યું, તો એની સાથે એવું પણ કહી શકાય છે કે અર્જુનનું બીજું નામ પાર્થ હતું અને એ પાર્થે આ લિંગનું નિર્માણ કરવાથી આ લિંગનું નામ પાર્થેશ્વર પાડવામાં આવ્યું. અને ભગવાન શ્રી કૃષ્ણના કહેવાના અનુસંધાને એમ કહ્યું કે જા અર્જુન, તે ગમે તેટલા અસંખ્ય પાપો હશે તારા માથે, પરંતુ તું આ પાર્થેશ્વરનું નિર્માણ કરી દેવાદિદેવ મહાદેવ એવા પાર્થેશ્વર મહાદેવની પૂજા કરીશ તો તારા અસંખ્ય પાપોનો ક્ષય થશે, એ બળીને ભસ્મભૂત થઈ જશે. તો આ સૃષ્ટિ ઉપર આ પૃથ્વી ઉપર વસનાર દરેક મનુષ્ય જો પવિત્ર એવા શ્રાવણ માસની અંદર આ પાર્થેશ્વર મહાદેવની પૂજા કરે તો એમાં 100% પરમાત્મા પાર્થેશ્વર મહાદેવ એમાં પાપમાંથી મુક્ત કરે છે. માટે આવો શુભ સંકલ્પ એક વિચાર એવા આપણા શાસ્ત્રી નીરવભાઈ પાઠક દ્વારા ઉત્પન્ન થયો અને વિપ્રો તથા ગામજનોના સાથ સહકારથી આજે આ એમનો સંકલ્પ પરિપૂર્ણ થવા જઈ રહ્યો છે. આજે આવી શ્રાવણવદ અમાવસ્યા અને એમાંય પાછી સોમવતી અમાસ, તો દરેક ભક્તજનોને મારી બે હાથ જોડી નમ્ર નિવેદન છે કે દરેક જણા યથાશક્તિ શિવ મંદિરની અંદર દર્શન કરે, ભગવાન શિવની પૂજા કરે, તો દેવાદિદેવ બીજા નંબરે જેને કહેવાય કે ભોળાનાથ સૌનો ભોળિયો છે, તો દાદા આપની ઉપર પ્રસન્ન થઈ દરેક ભક્તજનોને આ પૃથ્વી ઉપર વસનાર જીવાત્માનું કલ્યાણ કરી સાથે સાથે તેમને દીર્ઘ આયુષ્ય આપે એવી ભગવાન ભોળાનાથના ચરણોમાં મારી પ્રાર્થના. જય બોલે, હર હર મહાદેવ. We'll be right back.
જય ભોલેનાથ, હર હર મહાદેવ. તાલુકો જિલ્લો ગાંધીનગરના એવા દોડાકુવા ગામ ખાતે માતાજી શ્રી ચંચળ માતાજીના નિજ મંદિરની અંદર પવિત્ર એવા શિવપ્રિય શ્રાવણ માસની અંદર
ભગવાન ભોળેનાથ પાર્થેશ્વર મહાદેવની પૂજાનું આયોજન કરેલ છે, તો એવા મંદિરના પૂજારી શ્રી શાસ્ત્રી નીરવભાઈ પાઠક દ્વારા આ સુંદર મજાનું પાર્થેશ્વર દાદાનું આયોજન કરવામાં આવેલું, અને જે આયોજનને સંપૂર્ણપણે સાથ સહકારથી દોડાકુવા ગામના યુવક મંડળો તથા સ્નેહી મિત્રોથી આજે આ પવિત્ર શ્રાવણ માસનો અંતિમ દિવસ એટલે કે શ્રાવણવદ અમાસના દિવસે સાથે મહાકાલ ભગવાનનું નિર્માણ કરી, સાથે સાત વારના સાત યંત્રો સાથે ભગવાન મહાદેવનું નિર્માણ કરી આ પવિત્ર શ્રાવણ માસની અંદર સમસ્ત ગ્રામજનો તથા આ પૃથ્વી ઉપર વસનાર જીવ માત્રના કલ્યાણ અર્થે અહીંયા બ્રાહ્મણો તથા યુવક મંડળોના સાથ સહકારથી આ પાર્થેશ્વર મહાદેવનું નિર્માણ કરી દિન પ્રતિદિન દરરોજ માટીની અંદર એવું ગૌમૂત્ર સાથે પંચામૃત સાથે દર્ભનું પાણી વિવિધ પ્રકારની ઔષધિ સાથે અહીંયા પાર્થેશ્વર મહાદેવનું આયોજન કરી સમસ્ત ગ્રામજનો તથા વિપ્રો દ્વારા દિન પ્રતિદિન પૂજા કરી આ પાર્થેશ્વરનું નિર્માણ કરી પૂજા કરી ધન્યતાનો અનુભવ પ્રાપ્ત કરે છે. સાથે સાથે આ પાર્થેશ્વરનું સાંજે વિસર્જન તેમનો થાળ આરતી કરી સાંજે વિસર્જન કરી પાછું બીજા દિવસે મધ્યરાત્રિ એવા બ્રહ્મપોરની અંદર 3 વાગે ફરીથી નવા પાર્થેશ્વરનું નિર્માણ કરી દરરોજ પ્રાતકાળે અહીંયા પાર્થેશ્વર ભગવાનની પૂજા કરવામાં આવે છે. તો આનો એકમાત્ર હેતુ અને સંકલ્પ બ્રાહ્મણોનો એવો રહ્યો છે કે આ સૃષ્ટિ ઉપર આ પૃથ્વી ઉપર વસનાર જીવમાત્રનું કલ્યાણ થાય, સાથે સાથે દોડાકુવા ગામજનોનું કલ્યાણ થાય, સાથે સાથે પરમાત્મા દેવાધિદેવ મહાદેવ દરેકને દીર્ઘ આયુષ્ય આપે, આયુ આરોગ્ય અને સંપત્તિની પ્રાપ્તિ કરાવે એવા સંકલ્પ સાથે આ પાર્થેશ્વર પૂજાનું આયોજન કરવામાં આવ્યું. આ પાર્થેશ્વરની રચના એમ કહ્યું કે મહાભારતની અંદર જ્યારે અર્જુનને એના સ્નેહીજનોને એના કુટુંબ કવિલાનો વધ કરવાનો વારો આવ્યો ત્યારે એ મહાભારતની અંદર અર્જુન દ્વારા ઉઠેલો પ્રશ્ન કે હે પરમાત્મા કૃષ્ણ, હું મારા કુટુંબ કવિલાનો વધ કરી રહ્યો છું, તો આનું પાપ મને અસંખ્ય ગણું લાગશે, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણના કહેવાથી આ અર્જુને આ પાર્થેશ્વર મહાદેવનું નિર્માણ કર્યું. અને બીજી વાત કે આનું નામ પાર્થેશ્વર કેમ પડ્યું, તો એની સાથે એવું પણ કહી શકાય છે કે અર્જુનનું બીજું નામ પાર્થ હતું અને એ પાર્થે આ લિંગનું નિર્માણ કરવાથી આ લિંગનું નામ પાર્થેશ્વર પાડવામાં આવ્યું. અને ભગવાન શ્રી કૃષ્ણના કહેવાના અનુસંધાને એમ કહ્યું કે જા અર્જુન, તે ગમે તેટલા અસંખ્ય પાપો હશે તારા માથે, પરંતુ તું આ પાર્થેશ્વરનું નિર્માણ કરી દેવાદિદેવ મહાદેવ એવા પાર્થેશ્વર મહાદેવની પૂજા કરીશ તો તારા અસંખ્ય પાપનો ક્ષય થશે, એ બળીને ભસ્મભૂત થઈ જશે. તો આ સૃષ્ટિ ઉપર આ પૃથ્વી ઉપર વસનાર દરેક મનુષ્ય જો પવિત્ર એવા શ્રાવણ માસની અંદર આ પાર્થેશ્વર મહાદેવની પૂજા કરે તો એમાં 100% પરમાત્મા પાર્થેશ્વર મહાદેવ એમાં પાપમાંથી મુક્ત કરે છે. માટે આવો શુભ સંકલ્પ એક વિચાર એવા આપણા શાસ્ત્રી નીરવભાઈ પાઠક દ્વારા ઉત્પન્ન થયો અને વિપ્રો તથા ગામજનોના સાથ સહકારથી આજે આ એમનો સંકલ્પ પરિપૂર્ણ થવા જઈ રહ્યો છે. આજે આવી શ્રાવણવદ અમાવસ્યા અને એમાંય પાછી સોમવતી અમાસ, તો દરેક ભક્તજનોને મારી બે હાથ જોડી નમ્ર નિવેદન છે કે દરેક જણા યથાશક્તિ શિવ મંદિરની અંદર દર્શન કરે, ભગવાન શિવની પૂજા કરે, તો દેવાદિદેવ બીજા નંબરે જેને કહેવાય કે ભોળાનાથ સૌનો ભોળિયો છે, તો દાદા આપની ઉપર પ્રસન્ન થઈ દરેક ભક્તજનોને આ પૃથ્વી ઉપર વસનાર જીવાત્માનું કલ્યાણ કરી સાથે સાથે તેમને દીર્ઘ આયુષ્ય આપે એવી ભગવાન ભોળાનાથના ચરણોમાં મારી પ્રાર્થના. જય બોલે, હર હર મહાદેવ.